નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુરિંકુ. મિડડે ન્યૂઝમાં વિસ્તારથી સમાચાર જોઈશું તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન પીએમ મોદીએ ઉદયપુર પહોંચ્યા, મુખ્ય નેશનલ હાઈવે પ્રોજેક્ટનું કર્યું ઉદઘાટન. મહારાષ્ટ્રમાં રૂવાટા ઉભા કરી દે તેવો મામલો સામે આવ્યો છે. 27 વર્ષના યુવકે કરી માતાની હત્યા. આઈએસની દીકરીને છેડતી કેસમાં જામીન કરાયા નામંજૂર, કોર્ટે માંગ્યો પોલીસ પાસે ખુલાસો. ગણેશ વિસર્જન સમયે નડ્યા તૂટી ગયેલા રસ્તાઓ, રાહદારીઓને પરેશાની ભોગવવી પડી. વડાપ્રધાન રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચ્યા હતા. ઉદયપુર ખાતે તેમણે મુખ્ય નેશનલ હાઈવેના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ઉદયપુરમાં પીએમ મોદીએ નેશનલ હાઈવે પ્રોજેક્ટના એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યા હતા. 15,000 કરોડથી પણ વધુની યોજના પીએમ મોદીએ ઉદયપુર ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાનની ભાષામાં લોકોને અભિવાદન કરીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું રાજસ્થાનની પ્રજાને વિશ્વાસ અપાવું છું કે પૂર જેવી સંકટની પરિસ્થિતિમાં સરકાર હંમેશા તેમની સાથે રહેશે. એક જ કાર્યક્રમમાં 15,000 કરોડથી પણ વધુની યોજનાઓની શરૂઆત એ રાજસ્થાનની એક અદ્ભુત ઘટના છે. યોજનાઓની જાહેરાત, ચૂંટણી સમયે કરેલા વાયદાઓ, સમાચાર પત્રોમાં હેડલાઇન આવી રમત દેશ ઘણા વર્ષોથી જોઈ છે. એ વાયદાઓ પૂરા કરવા અને યોજનાઓનો અમલ કરવો એ જ સૌથી મોટો પડકાર છે. પડકાર સામે લડતા લડતા દેશના વિકાસ તરફ આગળ વધારવો જોઈએ. જે કામ હાથમાં લીધું એ પૂર્ણ કરીશું, સરકારમાં તફાવત હોય છે. આવનાર દિવસોમાં વધુ નવા કામ માત્ર રાજસ્થાનમાં થશે. તમામ યોજનાઓની જાહેરાત એક સાથે કરી છે. રોડ નિર્માણથી ખેડૂતોનો ફાયદો, જ્યારે આધુનિક વ્યવસ્થાઓ વિકસિત થાય છે ત્યારે કાળા રંગનો રોડ તમારા જીવનમાં રોશની ભરવામાં કામ આવે છે. રોડથી સૌથી વધુ ફાયદો ખેડૂતોને થશે. તેઓ પોતાના ફળ, ફૂલ, શાકભાજી અને દૂધ સરળતાથી અને ઝડપથી શહેર લઈ જઈ શકશે. રાજસ્થાનમાં રોડ નિર્માણના કામની આવકમાં પણ વધારો થશે. રાજસ્થાનના શહેરોમાં વચ્ચેનું અંતર ઘણું છે અને અહીંના જીવનમાં ટુરિઝમ આકર્ષવાની પણ તાકાત છે. દુનિયાભરના ટુરિસ્ટ પુષ્કર મેળો, ઉદયપુર, જેસલમેર વગેરે જોવાની ઈચ્છા ધરાવે છે. રોડ નિર્માણ ટુરિઝમ ક્ષેત્રે ફાયદો થશે. ટુરિઝમ ક્ષેત્રે વિકાસ ઓછા પૈસે શરૂ થાય છે અને વધુમાં વધુ ફાયદો કરાવે છે. ટુરિઝમથી આ વેચવા વાળા ગરીબને પણ ફાયદો થશે. કે કામો કા શિલાન્યાસ હોના યા લોકાર્પણ હોના યે અપને આપ મે રાજસ્થાન કે ઐતિહાસિક અદ્ભુત ઘટના હે. યોજનાઓ કી ઘોષણાએ કરના, ચુનાવ કે સમય ભાંતિ ભાંતિ કે વાદે કરના, અખબારો મે બહોત બડી બડી હેડલાઇન છપ જાના, આપ ભી ભલે હમ ભી ભલે, માલા દો તુમકો ડાલુ, દો માલા તુમકો ડાલુ, યે સારે ખેલ દેશ ભલી ભાંતિ દેખતા આયા હે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વિરમગામ તાલુકામાં હેલ્થ ઓફિસર સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસદા તથા આયુર્વેદિક દવાખાનાનું સંયુક્ત ઉપક્રમે વાંસદા ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસદા તથા આયુર્વેદિક દવાખાનું ગોડાના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસદા ખાતે સ્વાઇન ફ્લૂ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું તથા હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1500થી વધુ લોકોએ સ્વાઇન ફ્લૂ પ્રતિકારક ઉકાળાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આયુર્વેદિક મેડિકલ ઓફિસર, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલાએ સ્વાઇન ફ્લુના રોગના ચિહ્નો લક્ષણો અને સ્વાઇન ફ્લુથી બચવાના સરળ ઉપાયો અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લુ રોગમાં શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો, ભારે તાવ તથા શરીર તૂટવું અને નબળાઈ તથા ઝાડા કે ઝાડા ઉલટી, શ્વાસ ચડવો કે જેવા ન્યુમોનિયા જેવા લક્ષણ હોય છે. સ્વાઇન ફ્લુના ઇન્ફેક્શનથી બચવા માટે મોટી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. આજ રોજ આયુર્વેદિક દવાખાનું ગોળા, મેડિકલ ઓફિસર ગોળા તેમજ કુમારખાણા હોમિયોપેથિક ડૉક્ટરના સંયુક્ત ઉપક્રમે પીએસસી વાસવા અંતર્ગત આયુર્વેદ ઉકાળો તેમજ હોમિયોપેથિક દવાનું વિતરણ થયું અને 1500થી ઉપર લોકોએ તેનો લાભ લીધો. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. મહારાષ્ટ્રમાં એક રૂવાડા ઉભા કરી નાખે તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે. 27 વર્ષના એક યુવકે પોતાની સગી માતાની હત્યા કરી તેનું હૃદય કાઢી ચટણી સાથે ખાઈ ગયો હતો. મહારાષ્ટ્રમાંથી એક રૂવાડા ઉભી કરી નાખે તેવો મામલો પ્રકાશમાં આવ્યો છે. 27 વર્ષની એક યુવક જેનું નામ સુનિલ છે તેણે પોતાની સગી માતાની હત્યા કરી તેનું હૃદય કાઢી ચટણી સાથે ખાઈ ગયો. સુનિલ એટલો નશામાં હતો કે તે શું કરી રહ્યો છે તેની તેને ખબર જ નહોતી. પોલીસે તેને પકડી લીધો છે. તેને પુણેની તરારાની ચોક પાસે રહે છે. તેના પર ખૂનનો કેસ દાખલ થઈ ગયો છે. સુનિલ પર આરોપ છે કે તેણે બહુ દારૂ પી લીધો હતો અને તેને પાડોશીના ઘરે જઈ ખાવાનું માગ્યું હતું. ત્યાં તેને કંઈ ન મળ્યું તો તેને ઘરે આવી ખાવાનું શોધવા લાગ્યો હતો. તેની માતા એ સમય ઘરે નહોતી. તેની સાથે તે ઝઘડો કરવા લાગ્યો. ઝઘડો એટલો વધી ગયો કે દીકરાએ જ પોતાની માતાની હત્યા કરી તેનું હૃદય કાઢી ખાઈ ગયું. પોલીસનું કહેવું છે કે સુનિલ ચાકુથી માતાની હત્યા કરી અને પછી તેનું હૃદય કાઢી ચટણી અને મરચું લગાવી પ્લેટમાં રાખ્યું હતું. પોલીસને લાગે છે કે હૃદયના કેટલોક ભાગ તે ખાઈ ગયો હતો. હાલમાં સુનિલ પોલીસના કબજામાં છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા પર જેલમાં ધકેલાયા ગુરમીત રામ રહીમસિંહના રંગરલિયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રામ રહીમના હનીપ્રીત દત્તક હોવાનો દાવો કરે છે તેના પૂર્વ પતિએ બંને વચ્ચેના સંબંધને લઈને આરોપ લગાવ્યા છે. હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે તેની પોતાની દત્તક પુત્રી સાથે જ અનૈતિક સંબંધ હતા. એક ટીવી ચેનલે આપેલા મુલાકાતમાં ગુપ્તાએ કહ્યું છે કે રામ રહીમે તેની પત્ની હનીપ્રીત ઇન્સાની સાથે પણ પહેલા સંબંધ હતા, એટલા માટે તેણે લોકો સામે પોતાની દત્તક પુત્રી ગણાવી હતી જેથી તે પોતાના પાપને છુપાવી શકે. વિશ્વાસ ગુપ્તાએ એમ પણ કહ્યું હતું કે મે 2011માં એક રાતે જ્યારે હું ડેરામાં બાબાની ગુફા તરફ જઈને જોયું તો તેણે જિંદગી બદલી નાખી હતી. રામ રહીમનો રૂમ ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. મેં જ્યારે અંદર જોયું ત્યારે રામ રહીમ મારી પત્ની સાથે તેની દત્તક પુત્રી હનીપ્રીતની સાથે વાંધાજનક અવસ્થામાં હતો. ઉલ્લેખનીય છે કે રામ રહીમને જેલ જવાની વાત ચર્ચાઈ રહી હતી ત્યારે પણ તેની દત્તક પુત્રી હનીપ્રીતે ડેરા સચ્ચા સોદાના વિરાસતને સંભાળશે એવી ચર્ચાઓ વહેતી થઈ હતી. હરિયાણાના ફતેહબાદ પ્રિયંકા તનેજા ઉર્ફ હનીપ્રીત અને વિશ્વાસ ગુપ્તાના લગ્ન રામ રહીમે જ કરાવ્યા હતા. જો કે બંનેના લગ્ન વધુ સમય કરી શક્યા ન હતા અને બંને અલગ રહેવા લાગ્યા હતા. વિશ્વાસ ગુપ્તા પોતાના લગ્ન જીવનને લઈને હરિયાણા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. તેણે કોર્ટમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખના કબજામાંથી પોતાની પત્નીને મુક્ત કરાવવાની માંગ કરી હતી. જો કે બાદમાં ગુપ્તાએ છૂટાછેડા લીધા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ઝાલાવાડા ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે કબડ્ડી, ખો ખો, ગોલફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રાના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સૌથી પહેલા પ્રાર્થના કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. આ રમતગમતમાં સમગ્ર તાલુકામાંથી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. તેમાં કબડ્ડી, ખો ખો, ગોળાફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના રામગઢ, કુડા, નિમકનગર, નવલગઢ જેવા ગામોના સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા ધાંગધ્રા શહેરની સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. આ રમતગમત કાર્યક્રમમાં અંદાજિત 700થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સિલેક્શન કરવામાં આવ્યા હતા. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.
આઈએસની દીકરીની છેડતીના કેસમાં આરોપીઓની જામીન નામંજૂર થયા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અંગે થયેલી સુનાવણીમાં કોર્ટે આરોપી અને તેના મિત્રની જામીન અરજી ફગાવી દીધી છે. આ મામલે કોર્ટે પોલીસ પાસે જવાબ પણ માંગ્યું છે. આઈએએસ ઓફિસરની દીકરીની છેડતી કેસમાં આરોપીઓના જામીન નામંજૂર થયા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અંગે થયેલી સુનાવણીમાં કોર્ટે આરોપી વિકાસ બરાલા અને તેના મિત્ર આશીષ કુમારના જામીનની અરજી ફગાવી દીધી છે. આ મામલે કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો હતો. જો કે પંચકુલાની ખરાબ પરિસ્થિતિને પગલે પોલીસે થોડો સમય આપવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ણિકા કુંડની છેડતી કરાઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સુભાષ બરાલા અને તેના મિત્ર આશીષે વર્ણિકાના આખા રસ્તે અટકાવી તેનો પીછો કર્યો અને તેને કારમાંથી આંતરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ બરાલાની આ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ વિકાસ અને તેના મિત્ર ચંદીગઢ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. બંને ઉપર છેડતી અને અપહરણના પ્રયાસની કલમો અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વધુ સમાચાર પર નજર કરીશું, પણ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. બોલિવૂડ અને ટેલિવૂડના કલાકારો સાથે જોડાયેલી અવનવી અને ચટપટી ખબર, તેમજ નવી આવનારી ફિલ્મ અને સિરિયલોને લગતી ખબર જાણવા આપ તૈયાર છો ને? તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ બિંદાસ બોલિવૂડ, માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. ફરી સ્વાગત છે આપનું. સમાચારમાં આગળ જોઈએ તો ધાંગધ્રાની મામલતદાર કચેરીમાં અધિકારીઓના સુરજ વચ્ચે આવે ત્યારે ઓફિસમાં દર્શન આપે છે, ત્યારે અધિકારીઓના સમયસર ન આવતા અને કામકાજ સમયસર ન થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ધાંગધ્રા મામલતદાર કચેરી શહેર વિસ્તારમાં અંદાજે 4 કિમી દૂર આવેલી અને વળી એમાંય અહીં કલેક્ટર જેવા અધિકારીઓની દરરોજ આવવા જવા છતાંય અહીંનો રસ્તો ઉબડખાબડ છે. છતાં પણ લોકો પોતાની સરકારી કામકાજ માટે આવે છે, પરંતુ શહેરીજનોને સમયસર પોતાના કામ થતા જ નથી, જેને લીધે લોકોને પાછું ફરવું પડે છે. જો કે લોકોના કામ નહીં થવાનું મુખ્ય કારણ અહીંની સરકારી બાબુઓ છે, કેમ કે બપોરના 12 વાગ્યા સુધી તો અહીં કોઈ પણ અધિકારી તેમની ખુરશી પર જોવા મળતા નથી. જ્યારે દરેક સરકારી કચેરી 11 વાગે ખુલે છે, પરંતુ બપોરે 12 વાગ્યા સુધી દરેક મામલતદાર સહિતના અધિકારીઓ ગપાટા મારતા નજરે દેખાય છે અને લોકો પોતાના કામોને લઈને અધિકારીઓને શોધવા એક ઓફિસેથી બીજી ઓફિસે ધક્કા ખાય છે. ત્યારે મફતમાં સરકારના પગાર ખાતા આવા સરકારી કર્મચારીઓના અધિકારી મામલતદાર પણ તેઓ પર આ જ રીતે આકાશમાં સૂરજ વચ્ચે આવે છે, પોતે ઓફિસમાં દર્શન આપે છે, જેથી ધાંગધ્રા મામલતદાર કચેરીની સ્થિતિ રામરાજ પણ પ્રજા દુઃખી જેવી સ્પષ્ટ નજરે પડી રહી છે. દ્વારા ગણપતિ અહીંયા બિરાજમાન કરેલ છે અને આજે એમનો 3જો દિવસ છે અને દયાવાન ગ્રુપે આજે અહીંયા આગળ વિનામૂલ્ય આરોગ્ય કેમ્પ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 2 ડૉક્ટરોની ટીમ અહીંયા સેવા આપી રહી છે અને ઓછામાં ઓછા 700-800 દર્દીઓએ આ વિનામૂલ્ય કેમ્પનો લાભ લીધેલ છે અને દયાવાન કેમ્પ આગળ પણ આવા સારા કાર્યો કરતા રહેશે એવી
આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. મારો દયાને રૂપ છે અને અમે બધા એક આયોજન રાખી ગણપતિ મહોત્સવમાં ફ્રી સેવા અને ફ્રી મેડિકલ સેવા, ફ્રી લેબોરેટરી, ફ્રી દવા. પછી અમારું એક ગ્રુપ છે, એમાં ભારતભાઈ ડોડિયા, કાનાભાઈ ડોડિયા, બાસિતભાઈ શેખ, અજીશભાઈ ડોડિયા, નયનભાઈ ડાભી, પછી આ બીજા સહકાર, બીજા આખી શેરીનો સારો સહકાર મળે છે અને અમે આવું આયોજન કરીશું દર વખતે. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. ભાદરવી સુદ પૂનમના અંબાજી પદયાત્રીઓની ભીડ રહેતી હોય છે ત્યારે ગુજરાત રાજ્ય પણ આ પદયાત્રીઓનો લાભ લેવાનું ચૂકતા નથી. ગુજરાતના મોડાસા શહેરમાંથી આશરે 50 માણસો સંગ 160 કિમી અંતર કાપીને અંબાજીના દર્શન કરવા જશે. મોડાસાના માલપુર રોડ પર આવેલા પરિવાર સંઘના જિગ્નેશભાઈ એસ કડિયાના ત્યાંથી અંબાજી પદયાત્રી સંઘ નીકળ્યો ત્યારે આ વખતે આ સંઘમાં 50 વધુ ભક્તો જોડાયા હતા અને માતાજીના રથને સુશોભિત અને લાઇટની રોશનીથી શણગારવામાં આવ્યો હતો. અને સંઘમાં જોડાયેલ ભક્તોમાં પરિવારમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે વાજતે ગાજતે લોકો સંઘ લઈને નીકળ્યા હતા. ત્યારે આ સંઘના ડીજેના તાલે લોકો માતાજીના ગરબા રમ્યા હતા અને આ સંઘમાં 151 ગજની ધજા સાથે દર્શનાર્થીઓ પણ ગરબે ઘૂમી આ રથને મોડાસા નગરપાલિકા અંબાજી તરફ પ્રયાણ કરાયું હતું. ત્યારે મોડાસાથી 160 કિમી દૂર છે અને આ પદયાત્રીઓ સતત 5 દિવસની પદયાત્રા બાદ અંબાજી માતાના દર્શન કરી પાછા આવશે. હું મા પરિવારનો સભ્ય છું અને અહીંયાથી અમે મોડાસાથી અંબાજી તરફ પ્રયાણ કરીએ છીએ. 50 સભ્યોનો સંઘ સાથે ડીજેના તાલે વાત્ય ગાત્ય અમે નીકળીએ છીએ અને રસ્તામાં જોતા ફૂલ ડાન્સ, મસ્તી અને એન્ટરટેનમેન્ટના રીતે લઈ અને અમે વાતે ગાતે જઈએ છીએ મા અંબાના દર્શન કરવા અને મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે. જય અંબે. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં 3 દિવસના ઉકળાટ બાદ ગાજવીજના કડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને વિવિધ ગણેશ મંડળો તથા આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે. પ્રાંતિજ સહિત તાલુકામાં અસહ્ય ગરમી, ઉકળાટ, બફાટાને લઈને સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની બપોર બાદ ગાજતે કડાકા સાથે ધમાકેદાર પધરામણી થઈ હતી. તો ધોધમાર વરસાદને લઈને થોડી વારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું અને અડધો કલાક વરસાદ ખાબક્યો હતો. તો પડી રહેલ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજું બાજુ ગણેશ મહોત્સવ દરમિયાન પડી રહેલ વરસાદને લઈને વિવિધ ગણેશ મંડળો તથા આયોજકોમાં વરસાદ પડતા નિરાશા જોવા મળી રહી છે. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ. ગણપતિ વિસર્જનનો સમય હોવાથી નગરના તૂટી ગયેલા રસ્તા ઉપર માટી નાખી રસ્તાઓની હાલત બરતરફ કરી દેવાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ગણપતિ વિસર્જનનો સમય હોવાથી શહેર નગરપાલિકાના તંત્ર સફાળે જાગ્યું અને તૂટી ગયેલા રસ્તાઓ ઉપર કાદવ કિચડ થાય તેવી માટી નાખીને રસ્તાઓની હાલત બદલત કરી દેવાઈ હોવાના કારણે રાહતદારીઓને તેમજ વાહન ચાલકોને કયા પ્રકારે આ માર્ગ ઉપરથી પસાર થવું તે જ સમજાતું નથી. તેમજ નાના વાહનો આ માર્ગ પરથી પસાર થાય તો તે સ્લીપ ખાઈ જતા હોય છે અને રાહદારીઓ પણ હાથપગ ન ભાગે તેવું ધ્યાન રાખીને ખૂબ સાવચેતીપૂર્વક આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે. પાલિકા તંત્રનો આવો કેવો વહીવટ કે આ પ્રકારે પ્રજાને મુશ્કેલીઓ ઓછી કરવાના બદલે તે વધારી રહ્યા છે. શહેરા નગરના પાલિકાના પ્રમુખ વોર્ડ નંબર 2 ચૂંટાયા છે અને ચૂંટણી થયાને 1 વર્ષ ઉપર જેવું થયે સમયગાળો જતો રહ્યો, પરંતુ પાલિકાના પ્રમુખે ખુરશી છોડી પોતાના વોર્ડના રહીશોની શું મુશ્કેલીઓ છે અને વોર્ડમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવું ધ્યાન દોરવાના બદલે આજ દિન સુધી વિસ્તારમાં ચૂંટાયા બાદ પ્રમુખે ફરકલું પણ માર્યું નથી. માત્ર વોર્ડ લેતી વેળાએ પ્રજાને પ્રલોભનો આપી, ખોટા વચનો આપી, પ્રજા પાસેથી વોટ મેળવીને ખુરશી ઉપર ચીપકી જઈ ખુરશી છોડીને પોતાના વિસ્તારની મુલાકાત લેવાનો સમય પણ કાઢતા નથી. શહેરા નગરપાલિકા વિસ્તારની અનેક સમસ્યાઓ હોવા છતાં પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારની મુલાકાત લેવાની અને વિસ્તારની મુલાકાત લઈને વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા માટેની કોઈ જ પ્રકારની પડી હોય તેવું જણાતું નથી. શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 જાહેર માર્ગ ઉપર જે ખાડા પડેલા છે એ ખાડામાં માટી પૂરવા માટે શહેરા નગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ કે જે હોય છે એ લોકો ગટરની માટી લાવીને એમાં પૂરીને
જતા રહ્યા અને વરસાદના ટાઈમે લોકોના કપડાં બગડે એની કોઈ ચિંતા નથી. આ નગરપાલિકા વિસ્તારના કામો કઈ રીતના ચાલી રહ્યા છે અને કોણ એનું ધ્યાન આલી રહ્યું છે કંઈ સમજાતું નથી. કરોડો રૂપિયા સરકારની ગ્રાન્ટના આવે છે પણ ક્યાં વાપરે છે એ લોકોને કંઈ સમજાતું નથી. તેથી ઉજાગર થઈને આ પ્રશ્ન ઉઠાવવા માટે અમે હાકલ કરીએ છીએ. અને જો નગરપાલિકા વિસ્તારમાં કામગીરી સફળ નહીં થાય અને સારી નહીં થાય તો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું. ઉવેશ શેખ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. તો મેઘરાજાએ ફરી એકવાર મુંબઈને ઘમરોળ્યું છે. વરસાદને પગલે સમગ્ર મુંબઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વરસાદને પગલે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન પણ થંભી પડી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઈ બેહાલ બન્યું છે. ભારે વરસાદને પગલે મુંબઈમાં જનજીવન ખોરવાયું હતું. મુંબઈની લાઈફ ટાઈમ ગણાતી લોકલ ટ્રેનો પણ ઠપ થઈ ગઈ છે. તો વહેલી સવારે ઓફિસ માટે નીકળેલા કંઈ કેટલાક મુંબઈકરો રસ્તા ઓફિસમાં અટવાઈ પડ્યા હતા. ભારે વરસાદને પગલે મુંબઈ અને થાણેના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. માત્ર 24 કલાકમાં મુંબઈમાં 100 મિલીમીટર વરસાદ ખાબકી ગયો છે. શહેરમાંથી પાણી નીકળી માટે 136 વોટર પંપ કાર્યરત બન્યા છે. ભારે વરસાદને પગલે ફરી એક વખત BMCની પોલ ખુલ્લી પડી છે. વરસાદને પગલે દાદરા, અંધેરી ઈસ્ટ અને હિન્દમાતા સહિત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ ઉપરાંત અંધેરી પૂર્વ વડાલા ખાર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદને પગલે અનેક લોકલ ટ્રેનો રદ કરાઈ તો મોટાભાગની ટ્રેનો મોડી ઉપડતા મુસાફરો અટવાઈ પડ્યા હતા. મોડી રાતથી શરૂ થયેલા વરસાદને મુંબઈમાં 26 જુલાઈની યાદ અપાવી હતી. 12 વર્ષ પૂર્વ વરસાદી આફતને પગલે મુંબઈમાં હજારો લોકો ફસાઈ ગયા હતા. તે સમયે પણ મુંબઈ અને થાણેના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાઇલાઇટ સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી જાહેર કરી છે. વરસાદને પગલે અનેક સેલિબ્રિટી અને સ્ટાર ભરાઈ પડ્યા હતા, જેમને ટ્વીટ કરી વરસાદની માહિતી આપી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાયો છે. વરસાદની સ્થિતિને જોતા NDRFની 3 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી પડી છે. આ સાથે જ ઇમરજન્સી વિભાગ BMC કંટ્રોલ રૂમને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. અવિરત વરસાદને કારણે સતત ટ્રાફિકથી ધમધમતા મુંબઈનો ટ્રાફિક ધીમો પડી ગયો છે. મુંબઈવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ અમદાવાદ. સમાચારોના અંતમાં જોઈએ તો સુનેક સ્કૂલ વિથ કોન્ટેક્ટ સાથે બાળકોને તેમની પસંદગીના ટૂન્સ સાથે શાળાઓમાં જવાની તક મળી છે. ભારતના અગ્રણી કિડ્સ એન્ટરટેનમેન્ટ ચેનલ સૈનિક અમદાવાદમાં બાળકો માટે આનંદ અને મોજ મસ્તીમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સૌનિક સ્કૂલ વિથ ટૂન્સ ક્યારે યોજાતો કોન્ટેસ્ટ છે જે બાળકોને પોતાના પસંદગીના ટૂન્સ સાથે સ્કૂલમાં જવાની તક આપે છે અને બાળકો તેમના મિત્રો વચ્ચે હીરો જેવો અનુભવ કરે છે. આ માટે બાળકોને સાંજે 6:30 થી 8:30 દરમિયાન સૌનિક ટ્યુન્સ કરીને પકડમ પકડાઈ અને ઓગી એન્ડ ધ કોક્રોચિપ્સ જોવાનું રહે છે તથા ઓન એર સ્કૂલમાં પ્રવેશતા કેરેક્ટર્સની સંખ્યા પણ ગણવાની હોય છે. શાળામાં પસાર કરેલો સમય ખૂબ જ યાદગાર હોય છે. તેમજ નિકલોડિયનનો સ્કૂલ કોન્ટેક્ટ પ્રોગ્રામ સુનિશ્ચિત કરે છે કે બાળકો તેમના જીવનના શ્રેષ્ઠ વર્ષોની ઉજવણી કરે, હાસ્ય, એક્શન અને મનોરંજન કરી શકે. આ દરમિયાન બાળકોમાં કેટલીક ફન ઇન્ટરેસ્ટિંગ ગેમ્સ પણ યોજાઈ હતી જેનાથી તેમનો દિવસ શાળામાં આનંદભર અને યાદગાર બન્યો હતો. આ આનંદ અને મનોરંજનને નવા સ્તરે લઈ જવા માટે એક ખાસ કોન્ટેસ્ટ યોજાશે. સૌનિક સ્કૂલ વિથ ટૂન્સ કોન્ટેસ્ટ માટે દર સોમવારથી શુક્રવારે સાંજે 6:30 થી 8:30 સુધી સૌનિક ટ્યુન્સ જો કરો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.